મારું નામ દીપકભાઈ સુભાષભાઈ જાદવ, હું માલણપાડા નવીનગરીમાં રહું છું. ત્યાંથી એડી સાપ દેખાયોમાં આવ્યા, અમે પહેલાં રમતા હતા ત્યાં આવ્યા. જે જોઈએ તમે મુકેશભાઈને ફોન કર્યો, એ લોકો જલ્દી આવીને 10 થી 15 મિનિટમાં આવીને આ સાપને રેસ્ક્યુ કરી દીધું. મારું નામ રાજનવીનભાઈ પટેલ, હું નવીનગરી માલણપાડા ધરમપુર તાલુકામાં રહું છું. ઘણા ટાઈમથી આ મુકેશભાઈ એનિમલ સેવિંગ સોસાયટીમાંથી જોઉં છું. એ લોકો સારી એવી ભૂમિકા ભજવી રહ્યા છે અને ધરમપુર તાલુકામાં તમામ જગ્યાએ જોવામાં આવે છે કે આ લોકો સારી ભૂમિકા ભજવી રહ્યા છે. એ લોકોને 5 થી 10 મિનિટમાં કોલ કરીએ તો એ લોકો હાજર થઈ જાય છે અને સાપને રેસ્ક્યુ કરી લે છે કે અન્ય જીવોને બચાવી લે છે, અને એમની ભૂમિકા ખૂબ જ સારી ભજવી રહ્યા છે. મુકેશભાઈ આર વાયક. હું પ્રકાશચંદ્ર રતિલાલ ઢીમ્મર રહું છું, માછીવાડ, ઓટો રિક્ષાનો ધંધો કરું છું. આજે હું એક ભાડું લઈને આવેલો. તે સમયે નવીનગરીમાં એક ઝેરી સાપ જોવા મળ્યો હતો. નવીનગરીના રહીશોએ એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ ધરમપુર વિભાગના મુકેશભાઈ આર વાયડને જાણ કરતાં 15 મિનિટમાં જ આવીને 10 મિનિટની અંદર સાપને સારી રીતે રેસ્ક્યુ કર્યો, સારી કામગીરી બજાવી. અને મારી જાણ મુજબ એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈના ધરમપુર વિભાગના મુકેશભાઈ આર વાયડ અને એમની ટીમ ઘણીવાર સેવા બજાવે છે. સાપ તેમજ અન્ય વન્ય જીવો, પશુ પક્ષી ઘાયલ થાય તો તેમને પણ સારવાર આપે છે. એમની સેવાને હું બિરદાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ ધરમપુર વિભાગના મુકેશ આર વાયાડ અને મારી જોડે છે જયદીપભાઈ પટેલ, તેમજ મારી સાથે જે વિડીયોગ્રાફીમાં છે નીલકંઠ ડિજિટલ ફોટો સ્ટુડિયો સુજલ પટેલ, એવો અમારી સાથે આ વિડીયો બનાવી રહ્યા છે અને એક સેવા આપી રહ્યા છે. જે અમારી આ એનિમલ્સની સેવા જોઈને એમને પણ એક જીવ પ્રત્યે લાગણી થઈ અને લોકો સુધી મેસેજ આ વિડીયોના માધ્યમથી લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગે છે. સુજલભાઈ પટેલ એ મારા મિત્ર છે અને અમને આ સપોર્ટ કરી રહ્યા છે, એ બદલ હું એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ નવસારી અને ધરમપુર વિભાગના મુકેશભાઈ આર વાયા ટીમ તરીકે આજે ધરમપુર માલણપાડા નવીનગરીમાં જે મારા મિત્રને ઘરે એક સ્નેક આવ્યો હતો, જે અહીંયા ઘટના સ્થળ પર આવીને અમે જોયું તો એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા, જે ઝેરી નાગ કહેવામાં આવે છે, એ નાગને જે આ લાકડા અને જે ઈંટો હતી એના ઢગલામાં એ બેઠો હતો. એમણે અમને કોલ કર્યો, અમે 10 થી 15 મિનિટમાં અહીંયા આવી ગયા. આવીને જોયું તો એક સ્પેક્ટિકલ કોબ્રા એટલે કે નાગ પ્રજાતિનો સાપ અમને જોવા મળ્યો. ત્યારબાદ અમે ખૂબ જ સરળતાથી એને રેસ્ક્યુ કર્યો અને હવે આ વન વિભાગને અમે સોંપશું અને વન વિભાગ એના પુનર્જીવન માટે ફોરેસ્ટ એરિયામાં એ લોકો રિલીઝ કરશે. અને અમે આ વિડીયોના માધ્યમ દ્વારા અમે એક તમારા સુધી મેસેજ પહોંચાડીએ છીએ કે ક્યારેક પણ વન્યજીવ તમારા ઘરમાં ઝેરી સાપો કે કોઈ બી ઇન્જર પશુ પક્ષી તમને જોવા મળે તો સૌપ્રથમ તમે ધરમપુર તાલુકામાં વન વિભાગને જાણ કરો, ત્યારબાદ કોઈક સારા રેસ્ક્યુઅરોને કોલ કરો, જેથી કરીને આપણે પણ એક ફરજ બને છે કે વન્યજીવ આપણે આ પર્યાવરણમાં બચેલું રહે, જેથી કરીને આવનારી નવી પેઢીને આપણે એ લાઈવ બતાવી શકીએ. અત્યારે હાલમાં ટેલિવિઝન કે ટીવી પર કે ચેનલો પર અથવા તો એક પાઠ્યપુસ્તકના અંદર આપણે નાના છોકરાઓને સ્કૂલોમાં કે પછી ઘરે આપણે બતાવી શકીએ કે આ સાપ છે કે આ વન્યજીવ છે. સમય જતાં આવનારી પેઢી પણ એ અત્યારના જે વન્યજીવો છે એ લાઈવ જોઈ એના હેતુથી આપણે એક ફરજ બને છે કે આવનારી પેઢી માટે આપણે કંઈક સેવા આપીએ, જેથી કરીને નવી પેઢી પણ એ લાઈવ જોઈ શકે કેવા સાપ છે, શું કેવા વન્યજીવો છે, એમના નામ જાણી શકે શું છે, અને એવો પણ પ્રેરિત થઈ કે આપણી પર્યાવરણની અંદર આ વન્યજીવોને બચાવવા માટે એક સેવાના સહભાગી બને. થેન્ક યુ. Thank you.
Thank you.